जैसे कृष्णा विद्यार्थी मित्रों वेलकम टू पी मॉडल स्कूल केम छो विद्यार्थी मित्रों मजा में छो ने तो चलो धोरण 7 विषय छे संस्कृत હવે સંસ્કૃત વિષયમાં આપણે આગળ મંદના વિશે આપણે શ્લોક જાણી રહ્યા છીએ અને શ્લોકમાં આપણે કોને કોને આપણે નમસ્કાર કર્યા હતા સરસ્વતી દેવીને આપણે નમસ્કાર કર્યા હતા ને તો હવે આગળ પછી ચિત્રપટાની પણ આપણે જોઈ રહ્યા છીએ ચિત્રપટાનીમાં કોને કયા નામથી સંસ્કૃતમાં ઓળખાય એની પણ આપણે માહિતી જાણી લીધી છે હવે ત્યાર પછી અહીંયા પાઠ છે બીજો મેઘો વસતી બરાબર છે પાઠનું નામ છે મેઘો વસતી મેઘો એટલે વરસાદ વાદળ વર્ષે છે એવું અહીંયા થાશે બરાબર છે મેઘો એટલે આપણે એમને વરસાદ પણ કહી શકીએ વસતી એટલે આવે છે તો કે વરસાદ આવે છે બરાબર છે અહીંયા એમના જે કાવ્ય લખ્યું છે એમના કવિ કોણ છે તો કે મહાબલેશ્વર ભટ્ટ જે એમના કવિ છે જેમણે આ કાવ્ય છે એ ગાયું છે જે આપણે પણ આજે સાથે સાથે ગાવાનું છે અને અનુવાદન એટલે એમનું ભાષાંતર કે શું કહેવા માંગે છે એ કાવ્યમાં એના વિશે સાથે સાથે જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારી પુસ્તક છે એ સાથે રાખજો અને સાથે સાથે સમજતા પણ જજો એટલે તમને સમજાય એનું કારણ છે આ સંસ્કૃત છે એટલે તમને ખ્યાલ આવે કે કયા શબ્દનું કયું ભાષાંતર થયું છે એવી રીતના અહીંયા જો અહીંયા તમને શબ્દ આપણે ગુજરાતીમાં શબ્દાર્થ કહીએ છીએ હિન્દીમાં અને સંસ્કૃતમાં ટિપ્પણી જેમાં તમને અમુક શબ્દનો ગુજરાતી બાજુમાં આપેલું છે બરાબર છે તો ચાલો પહેલા વસતી એટલે વર્ષે છે પ્રવૃત્તિ એટલે વહે છે તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે કૃષિક એટલે ખેડૂત ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો વૃષભ એટલે બળદ કશ્યતિ એટલે ખેડે છે ક્ષેત્રમ એટલે ખેતર વયતિ એટલે વાવે છે રોહતિ એટલે ઉગે છે સસ્યમ એટલે ધાન્ય અને પ્રકામ એટલે પુષ્કળ બરાબર છે હવે આ એના શબ્દ છે ટિપ્પણી છે તો ચાલો પહેલો સાથે ગાવાનું પણ છે અને એનું અનુવાદન એટલે કે ભાષાંતર પણ આપણે સાથે સાથે કરતા જશું એટલે તમે મારી સાથે સાથે ગાવાનો પ્રયત્ન જરૂર કરજો મેઘો વસતી પ્રવહતિ નીરમ મેઘો વસતી પ્રવહતિ નીરમ ચાલો શું કહેવા માંગે છે આપણે સાથે ચાલો મેઘો મેઘો એટલે વરસાદ વરસતી એટલે વરસાદ વરસે છે તો કે વરસાદ વરસે છે બરાબર છે પછી પ્રવાહતી નીરમ એટલે પાણી વહે છે બરાબર છે નીરમ એટલે પાણી પ્રવાહતી એટલે વહે છે બરાબર મેઘો એટલે વરસાદ અને વસતી એટલે વસે છે સમજાઈ ગયું શું થાય છે મેઘો વસતી પ્રવહતિ નીરમ એટલે આખું ગુજરાતી શું થશે તો કે વરસાદ વસે છે પાણી વહે છે સમજાઈ ગયું જ્યારે આકાશમાંથી વરસાદ વસે ત્યારે પાણી વહે છે ચાલો ત્યાર પછીનું તુષ્યતિ કૃષિક ગચ્છતિ ગોષ્ઠમ તૃષ્યતિ કૃષિક ગચ્છતિ ગોષ્ઠિમ હવે આનું ભાષાંતર જોઈએ તૃષ્યતિ તૃષ્યતિ એટલે ખુશ થવું અને કૃષિક કૃષિક એટલે ખેડૂત એટલે ખેડૂત ખુશ થાય છે બરાબર છે અહીંયા શું ભાષાંતર થશે કૃષ્યતિ કૃષિક એનું ભાષાંતર થશે ખેડૂત ખુશ થાય છે શું થશે ખેડૂત છે એ ખુશ થાય છે અને ગચ્છતિ ગોષ્ઠમ ગોષ્ઠમ એટલે ગચ્છતિ ગોષ્ઠમ એટલે અહીંયા બળદોને લઈને જાય છે બરાબર છે લઈને
उगे छे, बराबर।
જરૂર મળે છે તો અહીંયા આનું ભાષાંતર આ બંનેનું સાથે ભાષાંતર અહીંયા લખું છું કે પુષ્કળ પ્રમાણમાં અનાજ ઉગે છે રોહતિ સસયમ ફલતિ પ્રકામમ બરાબર છે તો કે પુષ્કળ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં અનાજ ઉગે છે બરાબર છે આ આટલા બંનેનું સાથે થશે બરાબર છે હવે નીચે ભવતિ સમૃદ્ધમ મન કુલ વૃદ્ધિમ ભવતિ સમૃદ્ધમ મન કર વૃદ્ધિમ હવે એનું શું સંસ્કૃતમાં એનું ભાષાંતર શું થશે તો ભવતિ સમૃદ્ધમ ભવતિ સમૃદ્ધમ બરાબર છે સમૃદ્ધ જે ભવતિ હવે અહીંયા સમૃદ્ધ એટલે કે સમૃદ્ધિ બરાબર છે સમૃદ્ધ એટલે સમૃદ્ધિ અને વૃદ્ધિ જે આપણે મનુકુલ વૃદ્ધિ લખ્યું છે એમાં વૃદ્ધિ એમ જ આવશે બરાબર છે મનુકુલમ એટલે મનુષ્યએ કુળમાં મનુકુલમ એટલે મનુષ્ય કુળમાં તો એનું આખું ભાષાંતર એવું થશે કે મનુષ્ય કુળમાં મનુષ્ય કુળમાં વૃદ્ધિ બરાબર અને સમૃદ્ધિ બંને આવે છે બરાબર જે મહેનત કરે એમને એમનું ફળ જરૂર મળે છે અને મનુષ્ય કુળમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ બંને સાથે આવે છે હવે તમને સમજાઈ ગયું તમારે આ ગીત છે એ આખું મારી સાથે માત્રમાં માત્ર સંસ્કૃત ભાષામાં મારી સાથે ગાવાનું છે ગાશો ને બધા તો ચાલો મેઘો વરસતિ પ્રવહતિ નીરમ મેઘો વરસતિ પ્રવહતિ નીરમ તુષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ તૃષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ નયતિ ચ વૃષભ હરમપિ વહતિ નયતિ ચ વૃષભ
સમજાઈ ગયું હવે આ વિડિયોમાં તમને જે કંઈ સમજાવવાનું હોય તે તમે અમને કહી શકો છો આવજો વિદ્યાર્થી મિત્રો